નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું છું જયેન્દ્રસિંહ. મિત્રો, માં પ્રકૃતિએ વિવિધ વનસ્પતિ અને વૃક્ષોનું નિર્માણ કરેલ છે, જેમાં કેટલાક ઔષધિ મૂલ્યો ધરાવે છે તો કેટલાક બીજી રીતે ઉપયોગી છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે વિવિધ વનસ્પતિ અને વૃક્ષોનો પરિચય કરાવી તેની ઉપયોગીતા જણાવીએ છીએ. આપને મારી વિનંતી છે કે વિડીયોની જાણકારીમાં વધુમાં વધુ શેર થાય, જેથી આ મહત્વની જાણકારી બીજા લોકો પણ જાણે, તેનું મહત્વ સમજી શકે, જેથી લુપ્ત થતી વનસ્પતિ અને વૃક્ષોને બચાવી તેનું સંવર્ધન અને વિકાસમાં ફાળો આપી શકીએ અને આ મહાયજ્ઞમાં સહભાગી બનીએ. કુદરતે અઢળક બક્ષિસ આપી છે અને એ બક્ષિસોમાંથી બનતી ઔષધિ વિશે આપણે ઘણું સાંભળ્યું છે અને આજે આપણે એવી જ એક ઔષધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ઔષધિ વિશે તમે સાંભળી તો હશે જ. તેનું નામ છે ચણોઠી. ચણોઠી ગુંજા દ્વિવર્ગી વર્ગમાં આવેલા ફેવિસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ અબ્રુસ પ્રિકેટોરિયસ લિન કહે છે. ચણોઠી અથવા રતી અંગ્રેજીમાં કોરલ બીન પણ કહે છે. વેલ જાતની એક વનસ્પતિ છે. ચણોઠીની સિંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઈ જાય છે. ચણોઠીમાં ફૂલ ચોળી શાકભાજી જેવા હોય છે. તેની સિંગનો આકાર ખૂબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક સિંગમાંથી 4-5 ચણોઠીના બીજ નીકળતા હોય છે. ચણોઠી બે પ્રકારની હોય છે, જેની વેલ અને સિંગો સરખી જ દેખાય છે, પરંતુ એના બીજમાં રંગમાં ભેદ જોવા મળે છે. અર્થાત સફેદ ચણોઠીમાં સફેદ તથા લાલ ચણોઠીમાં લાલ બીજ નીકળે છે. અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ ઉલટી અને ઝાડા પણ થઈ શકે છે. મૂળ અને પર્ણો ગ્લિસિર હાઇઝિન ધરાવે છે, જે જેઠી મધનું એક મુખ્ય ઘટક છે. બીજનું મુખ્ય વિષાણુ ઘટક એબ્રિન છે. ચણોઠીના મૂળ બ્રહ્મવશ જેઠી મધના સ્થાન પર પણ પ્રયુક્ત કરવામાં આવે છે. તેની તરુણ શાખાઓ મોટે ભાગે લીલાજ પડતી પીળી હોય છે. આ સમગ્ર ભારતમાં થાય છે અને બાહ્ય હિમાલયમાં 1,050 મીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. પર્ણો સંયુક્ત યુગ્મ પિંછાકાર, પર્ણિકાઓ 10-20 જોડ, સમ્મુખ અંડાકાર, પ્રતિ અંડાકાર કે લંબચોરસ અને બુઠ્ઠી હોય છે. પુષ્પ નિર્માણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થાય છે. પુષ્પ વિન્યાસ મજબૂત જાડો દાત્રાકાર અને કલગી પ્રકારનો હોય છે. પુષ્પો આછા જાંબલી પીળા કે સફેદ રંગના, ગુલાબી છાંટાવાળા અને પતંગિયાકાર હોય છે. ફળ ચપટા સિંબી ચંચુવત અને રેશમી હોય છે. બીજ અંડાકાર સિંદુરી રંગના ચરકતા તથા પોલિશવાળા હોય છે અને નાભીની ફરતે કારું ટપકું હોય છે. મોટે ભાગે મળી આવતી ચણોઠીનો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકારનું ઝેર માનવામાં આવે છે. પરંતુ જો આ ચણોઠીને ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઘણા લાભો થાય છે. આ ચણોઠીનો ઉપયોગ કરતા પહેલા તેમાં રહેલું ઝેર દૂર કરવામાં આવે છે. આ સિવાય બીજા સફેદ રંગમાં પણ ચણોઠી મળી આવે છે. ધોળી અને લાલ એમ બંને પ્રકારની ચણોઠી વીર્યવર્ધક એટલે કે ધાતુને વધારનારી, બળવર્ધક એટલે કે તાકાતને વધારનારી, તાવ એટલે કે જ્વર, વાત પિત્ત મુખ શોષ, શ્વાસ તૃષા, આંખોના રોગ, ખુજલી, પેટના કીડાઓ એટલે કે કરમિયા, કુષ્ઠ એટલે કોઢ રોગોને નષ્ટ કરનારી તથા વાળને માટે લાભકારી હોય છે. ચણોઠી અત્યંત મધુર, પુષ્ટિકાર, ભારે કડવી, વાતનાશક, બળદાયક તથા રુધિર વિકારનાશ હોય છે. ચણોઠીના બીજ વાતનાશક અને અતિ વાજીકરણ હોય છે. આને ઝેરી માનવામાં આવે છે તો તેનું ઝેર કેવી રીતે દૂર કરવું? ચણોઠીને ઔષધિ તરીકે વાપરવા અને તેનું ઝેર દૂર કરવા માટે તેને પાણીમાં નાખી અને 3 કલાક ઉકાળવામાં આવે છે, જેથી તેનું ઝેર નીકળી જાય છે. ચણોઠીમાં વિષાક્ત તત્વો હોય છે. તેનું ઝેર નીકળી ગયા બાદ તેને ઔષધિ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ આપને મારી વિનંતી છે કે આ પ્રયોગ કોઈ જાણકાર વ્યક્તિની સલાહ મુજબ જ કરવો અને તેની જાણ નીચે કરવો. ચમત્કારિક ચણોઠી. આ ચણોઠીના મૂળિયાને પાણીમાં ઘસીને લગાવવાથી માથાનો દુખાવો
આધા સીસી આંખે અંધારા કે ચક્કર આવતા હોય તેમજ રતાળાપણા જેવી તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે। સાથે જ સફેદ ચણોઠીના પાન ખાવાથી ગળામાં થતી સમસ્યાઓ જેવી કે અવાજ બેસી જવો, ઉધરસ વગેરેમાંથી છુટકારો મળે છે। વધુમાં ખરતા વાર અને સાથે જ પુરુષોને માથામાં પડેલ ટાલની પણ છુટકારો અપાવે છે। તો મિત્રો, આજે આપણે જાણ્યું ચણોઠી અને તેની ઉપયોગિતા વિશે। ફરી મળીશું એક નવા જ વૃક્ષ કે વનસ્પતિની ઉપયોગી જાણકારી સાથે। ત્યાં સુધી રજા આપો। જય ધન્વંતરી।